સ્વાગત છે. આજે આપણે આ વિડિયો ની અંદર ધોરણ 8 ગણિત ની અંદર ચેપ્ટર નંબર 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ માં સ્વાધ્યાય 13.1 નો આઠમો દાખલો છે એ ગણીશું. રશ્મિ પાસે 1 સેમી બરાબર 18 કિલોમીટર પ્રમાણમાં ધરાવતો એક સડક માર્ગ નો નકશો છે. આ સડક પર 72 કિલોમીટર અંતર કાપે છે તો તેના દ્વારા કપાયેલા અંતર નકશામાં કેટલું દર્શાવ્યું હશે? તો અહીં આપણે છે નકશામાં છે એ પ્રમાણમાં આપણે શોધવાનું છે કેટલા સેમી છે. તો અહીં આપણે સ્ટાર્ટ કરશું કે નકશાની પ્રમાણમાં બરાબર x અને કિલોમીટર બરાબર આપણે y કરીશું. તો નકશાની અંદર જ્યારે 1 સેમી પ્રમાણમાં દર્શાવે છે ત્યારે કેટલા કિલોમીટર અંતર કાપે છે? તો કે 18 કિલોમીટર. અહીં આપણે નકશાનું પ્રમાણમાં છે એ શોધવાનું છે. જ્યારે 72 કિલોમીટર અંતર કાપે ત્યારે નકશાની અંદર કેટલા સેમી પ્રમાણમાં દર્શાવવાનું હશે? તો અહીં બંને એકમ છે એ અલગ અલગ છે. એક સેમીમાં માપ આપ્યું છે તો બીજું છે એ કિલોમીટરની અંદર માપ આપ્યું છે. તો આપણે એને છે એ સૌ પ્રથમ બંને એકમ છે એ સરખા કરશું. એના માટે અહીં લખશું આપણે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો 18 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો અહીં 18 ગુણ્યા 1000 બરાબર 18000 કિલોમીટર, 18000 મીટર થશે. હવે 1 મીટર બરાબર 100 સેમી. 1 મીટર બરાબર 100 સેમી. તો 18000 મીટર બરાબર કેટલા સેમી? તો આપણે અહીં લખી શકશું કે 100 ગુણ્યા 18000 બરાબર 18 લાખ સેમી. 18 લાખ સેમી. 18 કિલોમીટર બરાબર 18 લાખ સેમી. અને અહીં 72 કિલોમીટર છે તે એકમને પણ આપણે સેમી ની અંદર રૂપાંતર કરશું એટલે 72 લાખ સેમી. બંને માપ છે એ સમપ્રમાણ હોવાથી આપણે અહીં દર્શાવી શકશું કે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. માટે x1 ની કિંમત કેટલી છે? તો કે 1 અને y1 ની કિંમત 18 લાખ છે. બરાબર x2 ની કિંમત છે શોધવાની છે જ્યારે y2 ની કિંમત છે 72 લાખ છે. આપણે અહીં છે એ x ને કરતા બનાવીશું એટલે અને ક્રોસ ગુણાકાર કરશું એટલે 72 લાખ છેદમાં 18 લાખ બરાબર x2. મીના મીના છે એ આપણે ઉડાડી નાખશું એટલે કે માટે 18 6 72 એટલે 4 બરાબર x2. હવે આપણે અહીં લખી શકશું કે આ સડક ઉપર 72 કિલોમીટર અંતર કાપે છે ત્યારે નકશામાં 4 સેમી હશે.